नमस्कार विद्यार्थी मित्रों, श्री कड़वीबाई वीराणी कन्या विद्यालय आपनो हार्दिक स्वागत करे छे। धोरण 9 विषय गणित प्रकरण 7 त्रिकोण स्वाध्याय 7.1 एक्जाम्पल नंबर 4, 5 और 6 नो आज आपणे अभ्यास करवाना छे। तो नोट पेन लईने तैयार थी जाओ विद्यार्थी मित्रों। एक्जाम्पल नंबर 4 आपणे शुरुआत करिए। L અને M બે સમાંતર રેખાઓ છે, તેમને બીજી બે સમાંતર રેખાઓની જોડ P અને Q છેદે છે, તો સાબિત કરો કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA। આમ આપણે સાબિત કરવાનું છે। હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે ખાસ જુઓ વિદ્યાર્થી મિત્રો કે અહીંયા આપણને શું આપેલું છે, આ L અને આ M, આ બે રેખાઓ કેવી છે, આ બંને રેખાઓ સમાંતર છે બરાબર, અને આ બે રેખાઓ એને સમાંતર છે અને એને છેદે છે। આપણે અહીંયા AC દોરી લઈએ બરાબર, તો શું થશે વિદ્યાર્થી, AC છે એ L અને M ની પણ છેદિકા બનશે અને P અને Q ની છેદિકા બનશે। હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, જો આપણે ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA આ બે ત્રિકોણનો આપણે અભ્યાસ કરવાનો છે અને એકરૂપ આપણે સાબિત કરવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, આ સામાન્ય બાજુ થશે બંનેની, AC બંનેની સામાન્ય બાજુ। બીજું જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા DAC અને BCA આ બે ખૂણા, આ ઝેડ આકારના ખૂણા, તો ઝેડ આકારના ખૂણાને કેવા કહેવાય વિદ્યાર્થી મિત્રો, યુગ્મ કોણો કહેવાય। કેવા કહેવાય, યુગ્મ કોણો। તો યુગ્મ કોણની જોડ કેવી હોય, સરખી હોય બરાબર છે, એનું માપ સરખું હશે। બીજું આપણે જોઈએ વિદ્યાર્થી, બી એ સી અને બી સી એ આ પણ યુગ્મ કોણ થશે વિદ્યાર્થી મિત્રો, અને યુગ્મ કોણ બંને કેવા હોય, સરખા હોય। તો ખૂબાખૂબ પૂર્વધારણાને આધારે કહી શકીએ કે આ બંને ત્રિકોણો કેવા છે, એકરૂપ છે, બંને કેવા છે, એકરૂપ છે। એકદમ સહેલો એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો, વિગતવાર જોઈ લઈએ આપણે। L અને M સમાંતર છે, AC એની છેદિકા છે, P સમાંતર Q છે, AC એની છેદિકા છે, ખૂણો બી એ સી બરાબર ખૂણો ડી સી એ યુગ્મ કોણ છે, યુગ્મ કોણનું માપ સરખું હોય। બીજો યુગ્મ કોણ કયો લીધો વિદ્યાર્થી મિત્રો, બી સી એ બરાબર ખૂણો ડી એ સી, એ પણ યુગ્મ કોણ છે। હવે આપણે બે ત્રિકોણનો વિચાર કરીએ કે ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ સી ડી એ માં ખૂણો બી એ સી બરાબર ખૂણો ડી સી એ યુગ્મ કોણ છે, માટે સરખા છે। બાજુ સી એ બરાબર એ સી એટલે કે સામાન્ય બાજુ, એ સી બરાબર એ સી પણ લખી શકીએ આપણે, એ પણ સરખી હોય। બી સી એ બરાબર ડી એ સી, એ ખૂણો યુગ્મ કોણ છે માટે સરખા છે। માટે ખૂબાખૂબ પૂર્વધારણાને આધારે આપણે કહી શકીએ કે ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ સી ડી એ બરાબર, આ બંને ત્રિકોણો કેવા થશે, એકરૂપ થશે। નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 5, કિરણ L એ ખૂણા A નો દ્વિભાજક છે અને B એ રેખા L પરનું કોઈ બિંદુ છે, BP અને PQ એ B માંથી A ખૂણા A ની બાજુઓ પરના લંબ છે, તો સાબિત કરો કે પહેલું ત્રિકોણ એ પી બી એકરૂપ ત્રિકોણ એ ક્યુ બી, અને બીજું શું સાબિત કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, બી પી બરાબર બી ક્યુ અથવા તો બી એ ખૂણા એ ની બાજુઓથી સમાન અંતરે છે। તો આવી આકૃતિ થશે વિદ્યાર્થી મિત્રો, આ ખૂણો ખૂણાનો દ્વિભાજક છે, આ L છે, કિરણ L એ ખૂણા A નો એટલે કે બી ક્યુ પી નો દ્વિભાજક છે, માટે વિદ્યાર્થી મિત્રો ખૂણો
द्विभाजक હોય, દ્વિભાજક કોને કહેવાય? ખૂણાના બે સરખા ભાગ પાડે એને શું કહેવાય? દ્વિભાજક કહેવાય. તો બેરલીનું માપ સરખું મળે વિદ્યાર્થી મિત્રો. પછી જો આપણને પક્ષમાં આપેલું છે કે બી ક્યુ અને બી પી એ ખૂણાની બાજુ ઉપર લંબ છે, માટે લંબ હોય તો એનું માપ કેટલું હોય? 90° હોય. માટે ખૂણું, આ ખૂણું બંને સરખા થશે કે નહીં? સરખા થશે ને, બરાબર. અને આ શું થઈ જશે? સામાન્ય બાજુ થશે ને. તો ખૂખું બા પૂર્વધારણાને આધારે આપણે કહી શકીએ કે આ બંને ત્રિકોણ છે, કેવા છે? એક રૂપ છે. વિગતવાર લખીએ વિદ્યાર્થી મિત્રો. એલ એ ખૂણા ક્યુ એ પીનો દ્વિભાજક છે, તેથી ખૂણો ક્યુ એ બી બરાબર ખૂણો પી એ બી, અને ખૂણો ક્યુ બરાબર ખૂણો પી થશે. શું કામ વિદ્યાર્થી મિત્રો? તો બે 90° છે. હવે આપણે જોઈએ ત્રિકોણ એ પી બી અને ત્રિકોણ એ ક્યુ બીમાં બીપી એ બરાબર બી ક્યુ એ એટલે કે 90° ખૂણા છે. ખૂણો બી એ પી બરાબર ખૂણો બી એ ક્યુ. શું કામ? તો કે એ બંને ક્યાં છે? દ્વિભાજક કોણ છે, બરાબર. કારણ કે એલ કિરણ વડે એ ખૂણા એ નું એ દ્વિભાજક છે માટે, અને એ બી બરાબર એ બી એટલે કે સામાન્ય બાજુ છે. તો આ બે ત્રિકોણો કેવા થશે વિદ્યાર્થી મિત્રો? આ બંને ત્રિકોણો કેવા થશે? એકરૂપ થશે. કઈ શરત મુજબ? ખૂખુબા શરત અનુસાર. નેક્સ્ટ, એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે બીજું સાબિત કરવાનું છે કે બી પી બરાબર બી ક્યુ અથવા તો બી એ ખૂણા એની બાજુ ઓથી સમાન અંતરે આવેલા છે. તો આપણે ખબર છે વિદ્યાર્થી મિત્રો આ બંને ત્રિકોણો કેવા છે? એકરૂપ છે. તો એકરૂપ ત્રિકોણના અંગો કેવા હોય? સમાન હોય, સીપીસીટી શરત મુજબ, બરાબર. તો અંગો સમાન હોય એટલે કે બિંદુ પી બિંદુ બી નું એપીથી અંતર બરાબર બિંદુ પી નું એ ક્યુથી અંતર સરખું છે. આ બી એ ખૂણા એની બાજુઓથી સમાન અંતરે આવેલ છે. એક્ઝામ્પલ નંબર 6. આકૃતિમાં એસી બરાબર એઈ, એબી બરાબર એડી અને ખૂણો બી એ ડી બરાબર ખૂણો ઈ એ સી આમ આપણને આપેલ છે. તો સાબિત કરવાનું છે આપણે બી સી બરાબર ડી ઈ, આમ આપણે સાબિત કરવાનું છે. આપણે સાબિત શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? બી સી અને ડી ઈ આ બે સરખા છે એમ આપણે સાબિત કરવાનું છે. આ બંને બાજુઓ કેવી છે? સરખી સાબિત કરવાની છે. ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ. આપણે જો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને ખૂણો બી એ ડી આ ખૂણો અને આ ખૂણો ઈ એ સી બંને સરખા આપ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો આટલો ખૂણો છે આ ખૂણો, એ વિદ્યાર્થી મિત્રો આપણે આમાં ઉમેરી દઈએ અને આમાંય પણ આટલો ખૂણો એ ઉમેરી દઈએ તો બે ખૂણા કેવા થઈ જાય? સરખા થઈ જાય કે ન થઈ જાય? થઈ જાય ને. તો આપણો ત્રિકોણ કેવો બની જશે? એ બી સી અને એ ડી ઈ આ બે ત્રિકોણ બની જશે આપણા. તો આ બે ત્રિકોણ બની જાય તો આ બંને ખૂણા, આ ખૂણો અને આ ખૂણો બંને સરખા થઈ જશે, બરાબર.
सरखा थी जाए एटले खूणा बे मळी गया आपणने, पछी जो ए विद्यार्थी मित्रों बीजे शू आपणने मळशे के ए बी अने ए डी आ बने सरखा छे बराबर। हवे त्रिकोण आपणे लईए ए बी सी मां आ बाजू लईए, एवी ज रीते त्रिकोण ए डी ई मां आ बाजू थी जाशे तो बंनेनी एक एक बाजू सरखी मळी गई। एवी ज रीते ए बी सी त्रिकोण मां ए सी बाजू छे बराबर, तो आ बाजू आपणने सरखी। एवी ज रीते आ त्रिकोण नी अंदर ए डी ई मां आ बाजू समान, एटले बाखू बा पूर्वधारणा ने आधारे आपणे कही शकीए કે આ બંને ત્રિકોણો કેવા છે, એકરૂપ છે। અને એકરૂપ ત્રિકોણ હોય તો એના અંગો કેવા હોય, સમાન હોય, સરખા હોય, અને તેથી આપણે કહી શકીએ કે બીસી બરાબર ડીઈ। વિગતવાર આપણે લખીએ એટલે આવડી જશે વિદ્યાર્થી મિત્રો આપણને। જો ખૂણો બી એ ડી બરાબર ખૂણો ઈ એ એ સી આપણને આપેલો છે, એમાં આપણે ઉમેરી કરી દઈએ કેનો ખૂણા ડી એ સી નો, બંને બાજુ સરખું ઉમેરીએ એટલે સરખું થશે। હવે ઉમેર્યું એટલે શું થશે, જો ખૂણો કેવો બની જશે, બી એ સી બની જશે બરાબર। આટલું ઉમેરી નાખ્યું આપણે એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો, આટલું ઉમેર્યું એટલે આ ખૂણો થઈ જશે આટલો ખૂણો બરાબર। અને આ ખૂણાની અંદર આપણે આટલું ઉમેરીએ છીએ એટલે આ ખૂણો બની જશે આટલો, એટલે ડી એ ઈ બની જશે બરાબર। હવે જોઈએ ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ એ ડી ઈ માં, એ બી બરાબર એ ડી, ખૂણો બી એ સી બરાબર ખૂણો ડી એ ઈ, એ સી બરાબર એ ઈ, એટલે બાખુબા પૂર્વધારણાને આધારે આપણે કહી શકીએ કે ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ એ ડી ઈ। હવે એકરૂપ ત્રિકોણના અનુભંગો કેવા હોય વિદ્યાર્થી મિત્રો, સમાન હોય, તેથી આપણે કહી શકીએ કે બી સી બરાબર ડી ઈ। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ચાર પાંચ અને છ એક્ઝામ્પલની ગણતરી કરી, નેક્સ્ટ પીરિયડમાં ફરી પાછા મળીએ, આવજો, નમસ્કાર।